એક ગામમાં ચાર જુવાનીઓ રહેતા હતા એ ચારે જણા વિચિત્ર અને અસંભવિત વાર્તાઓ બનાવના શોખીન હતા એક ગામમાં એક દિવસ બહાર ગામથી આરામગૃહમાં એક પ્રવાસી તેમણે આવેલો જોયો પ્રવાસીએ ખૂબ સુંદર કિંમતી વસ્ત્રો અને ઘરેણા પહેર્યા હતા આ ચાર જુવાનીઓએ આ વસ્ત્રો અને ઘરેણાં પરવી લેવા માટેનું કાવતરું ઘડ્યું તેઓ આરામ ગૃહમાં ગયા અને પ્રવાસી સાથે વાતે વળગી ચાર જણા નક્કી કરીને ગયા હતા કે આપણે આવી રીતે કરશું પ્લાન કરીને ગયા હતા અને ત્યાં જઈને વાતો વળગી ગયા અને વાતો એ વળગીને પેલા પ્રવાસીને પણ તેમણે સહમત કર્યો પોતાની વાતમાં હવે શું વાત થઈ તે આપણે જોઈએ થોડી વારે એક જુવાનીએ સ્પર્ધા કરવાનું સૂચન આપ્યું અને સ્પર્ધામાં સૌએ ભાગ લેવાનો હતો છેવટે પ્રવાસીએ પણ આ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું પ્રવાસીને મૂર્ખ સમજી ચારે જુવાનીઓ એકબીજા સામે મલકાયા આપણે ભાઈ બંધો સરદાતનો કાઢે કે આવી ગયો ઝપટમાં આવી કે એવી રીતના મસ્કરીમાં મુસ્કરા મલક્યા અંદર અંદર આ પ્રવાસી અસંભવિત વાત કહી શકે તેવું કોઈને લાગતું નહોતું તેમ છતાં પ્રવાસી કોઈ એવી વાર્તા કહે કે જે માનવામાં ન આવે તો આ લોકો કહી દેશે કે કાંઈ વાંધો નહીં આપણે માની લીધી વાત એમ કરીને જવા દેશે એમાં એને કંઈ ગુમાવવાનું તો હતું નહીં બીજી બાજુ તેમની વાર્તાઓ ખૂબ જ અસંભવિત હોવાની તેઓને માન્યતા હતી અને તેને ખબર જ હતી કે આપણા જેવી ગાલે વાતો કોઈ કરી નહીં શકે તેથી પ્રવાસી તેની વાત પર શંકા કર્યા વગર રહી નહીં શકે છેવટે તો તે હારી જશે અને ગુલામની મિલકતનો માલિક તો એનો જે માલિક હોય એ જ હોય તો એમ કરીને તેની વસ્તુને ઘરેણાંને કપડાં આપણે લઈ લેશું એવું નક્કી કર્યું તેઓ ફરી ગામમાં ગયા અને ગામના મુખી એટલે કે સરપંચને સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિમણૂક કર્યા પહેલાં આ યુવાને પોતાની અદ્ભુત સાહસ કથા કહેવા માંડી મારા જન્મ પહેલાં મારી માએ એકવાર ઘર સામેના ઝાડ પરથી પલ્મ એટલે કે આલુ ઝાડ પરથી બટેટા તોડી લેવાનું મારા પિતાને કહ્યું પણ ઝાડ ખૂબ ઊંચું હોવાથી મારા પિતાએ કહ્યું કે આમાં કાંઈ ચડી શકાય એવું નથી મારી માએ મારા ભાઈઓને કહ્યું તેઓએ પણ આવો જવાબ આપ્યો તેથી નિરાશ થઈ ગઈ મારીમાં અને તેની નિરાશા હું જોઈ ન શક્યો તેથી હું ઝાડ પર ચડી ગયો અને આલુ તોડીને લાવ્યો એટલે કે બટેકા તોડીને લાવ્યો મેં તેને રસોડા પર એક ટેબલ પર મૂકી દીધા એ આલુ ક્યાંથી આવ્યા તેની કોઈને ખબર પડી નહીં અને મારીમાં ખૂબ રાજી થઈ ગઈ આ વાત કહ્યા પછી ચારે જણાએ મુસાફર સામે જોયું કે આની સચ્ચાઈ પર તે શંકા કરશે પણ મુસાફરે તો તેની વાતને સમતિ સૂચક હમ એમ ઈશારો કરી દીધો અને તેની વાતમાં સંમતિ સૂચવી દીધી કોઈ જાતનો વિરોધ કર્યો નહીં ત્રણેય જણાએ બાકીને એ પણ એમ જ કર્યું હવે બીજાનો વારો હતો બીજાએ વાત કરવા માંડી હું માત્ર એક અઠવાડિયાની જ ઉંમરનો હતો ત્યારે હું જંગલમાં ફરવા ગયો હતો ત્યાં પાકા ખજૂરના ઝાડ જોયા મને ખૂબ ભૂખ લાગી હું ઝાડ ઉપર ચડી ગયો અને ખજૂર ખાવા માંડ્યો બધા ખજૂર ખાઈને જ હું અટક્યો પછી હું એવો વજનદાર થઈ ગયો કે મને ઊંઘ આવવા માંડી અને હું નીચે ઉતરી શકું એવી કોઈ શક્યતા નહોતી તેથી હું ગામમાં પાછો ગયો અને એક નિસરણી લાવ્યો અને મેં તે ઝાડના ટેકે ઊભી રાખી દીધી તેના પગથિયા પર થઈને હું નીચે ઉતરી ગયો હવે નિશાણી મને ન મળી હોત તો શું થાત હું ઝાડ પર ને ઝાડ પર રહી જતા નીચે ન ઉતરી શકત આવી ગાલ આવેલી વાત સાંભળીને પણ પ્રવાસીએ કાંઈ તેમાં વાંધો ઉઠાવ્યો નહીં બધાએ તેની સામે જોયું તો પ્રવાસીએ માત્ર સંમતિ સૂચક નિર્દેશ કર્યો અને માથું હલાવ્યું બીજા ત્રણ જુવાનીઓએ પણ એમ જ કર્યું હવે આવી એ સંભવિત વાત કહેવાનો વારો ત્રીજા વ્યક્તિનો હતો ત્રીજો જુવાનીઓ બોલે છે હું એક વર્ષની પુખ્ત વહીનો થયો ત્યારે ઊંચા ઘાસમાં એક સસલું ઝડપથી દોડતું મેં જોયું મેં તેનો પીછો કર્યો હું જ્યારે તેમની પાસે પહોંચી ગયો ત્યારે મને ખબર પડી કે હું જેનો પીછો કરતો હતો તે ખરેખર વાઘ હતો મને ગળી જવા માટે તેમણે મોં ફાળ્યું મેં વાઘને કહ્યું આ તો અન્યાય છે હું તો સસલું સમજીને તારો પીછો કરતો હતો હું કોઈ વાઘની શોધમાં ન હતો વાઘે મારી માત માની નહીં અને હું વધારે ફાળ્યો એની આ ઉદ્ધતતાથી હું ગુસ્સે થઈ ગયો અને વાઘને ડાબે હાથે પકડી અને એવી ફટકાર લગાવીને પછી વાઘને ચીરીને બે કટકા કરી નાખ્યા જોવાની વારી વાર વાતની સચ્ચાઈ સામે પહેલાં પ્રવાસી સામે જોયું કે તે નકારશે તેવી આશાથી તેને જોયું પરંતુ તે સહેમત થયો હવે ચોથાએ વાત આગળ વધારી ગયા વર્ષે હું હોળી લઈને માછલા પકડવા ગયો પણ એક પણ માછલી મળી નહીં તેથી મેં બીજા માછીમારોને પૂછ્યું તેમણે પણ માછલીઓ મળી નહીં તેથી નદીના તળિયે જઈ અને મેં જોવાનું નક્કી કર્યું કે આ શું થઈ રહ્યું છે હું હોળી બહાર કૂદી ગયો અને નદીના તળિયે જવા માંડ્યો ત્રણ દિવસે હું તળિયે પહોંચ્યો નીચે જઈને જોયું તો એક પર્વત જેવડી મોટી માછલી બધા નાના માછલાઓને ખાતી હતી એક મુક્કો મારી અને મેં તે માછલીને મારી નાખી તરીને નીચે જાવું મારી માછલીને આટલા બધા પરિશ્રમથી હું થાકી ગયો અને મને ભૂખ લાગી આ મોટી માછલીને ત્યાં જ મેં ખાઈ લેવાનું નક્કી કર્યું મેં અગ્નિ પેટાવ્યો મોટી માછલીને ત્યાંને ત્યાં શેકી અને એકી બેઠકે ખાઈ ગયો પછી હું ઉપર આવ્યો અને હોળીમાં બેસીને ઘરે પાછા આવ્યો આ ભયાનક વાર્તા સાંભળી પ્રવાસી હસી પડશે અને તે મોટેથી બોલી ઉઠશે તો કે સાવ અશક્ય વાત છે આ તો કંઈ શક્ય જ નથી એવું બધાને લાગ્યું પણ આ વાતથી પણ સહેમત થઈ ગયો હવે વાર્તા કહેવાના વારો પ્રવાસીનો હતો તેણે વાત કહેવા માંડી થોડા વર્ષો પહેલાં મારે એક વાડી હતી તેમાં મેં અલગ અલગ ફળ અને ઝાડ ઉગાવ્યા હતા મોટા મોટા એક્સપેરિમેન્ટ કરતો હોય ને હવે એક્સપેરિમેન્ટ કરી અને એણે અલગ અલગ ઝાડ ઉગાવ્યા હતા તેમાં એક વિચિત્ર પ્રકારનું ઝાડ મેં ઉગાવ્યું તેની માત્ર ચાર ડાળીઓ હતી કોઈ જાતના પાંદડા ન હતા પણ દરેક ડાળીને છેડે એક એક ફળ હતું એ ચારે ફળો પાક્યા ત્યારે મેં તે તોડ્યા ફળો કાપ્યા તો તેમાંથી એક એક જુવાન બહાર કૂદી નીકળ્યો તેઓ મારા ઝાડ દ્વારા ઉત્પન્ન થયા તેથી તેઓ કાયદેસર રીતે મારી મિલકત હતી અને તેઓ મારા ગુલામ હતા તેઓ મારી વાડીમાં રહી અને કામ કરતા પણ તેઓ સાથે સાથે બહુ આળસુ પણ હતા તે કહ્યું કામ તો કરતા પણ સાથે સાથે આળસુ પણ હતા અને કામ કરવાને બદલે ઘણીવાર બેસીને વાર્તાઓ કહેવાનું પસંદ કરતા થોડા સપ્તાહમાં જ તેઓ મારા કામના બોજથી થાકી ગયા અને વાડી છોડીને ભાગી છૂટ્યા તેથી જ તેમની શોધમાં હું દેશમાં પ્રવાસ કરું છું અને છેવટે તેઓ મને આ આરામ ગૃહમાં મળી ગયા છે તેથી હવે મને ખૂબ આનંદ થયો છે તમને લોકોને મેળવીને તમે જ મારા નાસી છૂટેલા ગુલામ છો તે તમે સારી રીતે જાણો છો હવે હું તમારી પાસેથી ગમે તે કામ લઈ શકું છું કઈ પણ માથાકૂટ વગર તમે સાથે ચાલો અને મારી વાડીની વાટ પકડો ચાલો જલ્દી કરો ચારે જુવાનીઓની તો જીભ સિવાય ગઈ હા કહે તો અને ના કહે તો બંને બાજુ તેમનો જ મરો હતો તે તો બહુ નિરાશાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા પ્રવાસીની વાર્તાને સાચી છે એમ મને તો નાસિક છૂટેલા ગુલામ છે તેની કબૂલાત થઈ જાય અને જો વાર્તા ખોટી છે એમ કહે તો સ્પર્ધામાં હારી જવાથી તેનું ગુલામ થઈ જવું પડે તેથી તેઓ મૌન રહ્યા પ્રવાસીની વાર્તા સાચી છે કે ખોટી તે કહેવા માટે મુખીએ તેમને કહ્યું પણ તેઓ મૌન રહ્યા મુખીએ ફરીવાર પૂછ્યું એવી રીતના બે તનવાર મુખીએ પૂછ્યું પણ તન વખત તેઓ મૌન રહ્યા છેવટે મુખીએ ચુકાદો આપ્યો કે આ સ્પર્ધા પ્રવાસી જીતી ગયો છે પ્રવાસીએ જુવાનીઓને કહ્યું તમે મારા ગુલામ છો તમારા કપડાં ઘરેણાં વસ્તુઓ તે બધી વસ્તુઓ પર હવે મારો અધિકાર છે તે મને સોંપી દો પછી હું તમને છૂટા કરી દઈશ તો ત્યાર પછી ગામવાળાઓ બધા જતા રહ્યા મુખી જતો રહ્યો અને આ પ્રવાસી પણ તેઓના કપડાં ઉતારીને કપડાંને વસ્ત્રો અને ઘરેને લઈને જતો રહી ગયો એનું પોટલું બાંધ્યું ખંભે નાખી અને હાલતો થઈ ગયો અને આરામ ગૃહમાં ચારેય જુવાનિયાઓ નીર વસ્ત્ર પડ્યા રહ્યા તો મિત્રો આ એક સરસ મજાની રમૂજી વાર્તા છે તે વાર્તા અહીં પૂરી થાય છે કેવી લાગી આપને વાર્તા નીચે કોમેન્ટમાં જરૂર 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 લખો અને જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલને તો તેને જરૂર કરો કારણ કે અમે એજ્યુકેશનલ વિડીયોઝ અને ધોરણ નવ દસ આઠ અગિયારના વગેરેના વિડીયોઝ પણ તેમાં મૂકતા રહીએ છીએ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન બોલો તેમજ તેને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો ફરી મળી આવતા વિડીયોમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બાય બાય